કોરોના મહામારીમાં લોકોને વધુમાં વધુ વેક્સિન આપીને આરોગ્ય સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે પરંતુ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આર્ટિફિશિયલ સેમ્પલ ટેસ્ટના ટાર્ગેટ પૂરો કરવામાં આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયનો અને આરોગ્ય કર્મીઓ દ્વારા કોરોના વેક્સિન લેવા આવતા લોકોના આરટી સેમ્પલ ટેસ્ટ લઈને લેબમાં મોકલી દેવાના કિસ્સા સામે આવ્યા છે જે બધા ટેસ્ટો નેગેટિવ આવતા હોય છે દાંતીવાડાના આરકી આરોગ્ય કેન્દ્રમાં પાસઠ વર્ષીય લખમાજી ગરાશિયાનો નવ ઓગસ્ટના રોજ કોરોના ટેસ્ટનું સેમ્પલ લેવામાં આવ્યું હતું કે આરકી ગામમાં લખમાજી નામના બે વ્યક્તિઓ રહેતા હતા જે તેમના પરિવારજનોના જણાવ્યા અનુસાર બંને પંદર વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા ખરેખર દાંતીવાડા આરોગ્ય કેન્દ્ર મૃત વ્યક્તિઓને જીવિત બતાવી રહ્યું છે કે શું તે એક મોટો સવાલ પેદા થાય છે અને ગામમાં લખમાજી નામનો ત્રીજો કોઈ વ્યક્તિ જ નથી તો આ સેમ્પલ કોનું લેવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે એક બે કિસ્સામાં પંદર વર્ષ અગાઉ મૃત પામેલ વ્યક્તિઓના સેમ્પલ લીધાના પ્રકરણમાં સેમ્પલ લીધાની વિગતની બાજુમાં ખાનામાં મોબાઈલ નંબર આરોગ્ય કર્મીઓના મોબાઈલ નંબર લખી દીધાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી મુજબ જે વ્યક્તિ કોરોનાની રસી લેવા જાય છે તેમના નામે કોરોના રિપોર્ટ કરાવી સેમ્પલનો ટાર્ગેટ પૂરો કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળતા તપાસની માંગ ઉઠવા પામી છે આ બાબતે દાંતીવાડા આરોગ્ય અધિકારી ઉમેશ ઝવેરીની રૂબરૂ મુલાકાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દાંતીવાડા તાલુકામાં કુલ છ આરોગ્ય કેન્દ્રો આવેલા છે એકમાં પચીસ કીટ સેમ્પલ લેવા માટે આવે છે આ બાબતે હું જાણકારી મેળવીને મારા ઉપરી અધિકારીને જાણ કરીને આગળની તપાસ હાથ ધરીશ